ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈને અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આગામી તારીખ 21મીએ ડાંગમાં દરિદ્ર નારાયણને બ્રહ્મભોજન પણ કરાવનારું જણાવ્યું હતું। સુરતના ઉધના સોશિયો સર્કલ અંબાનગર પાછળના સોમનાથ સોસાયટીના શનિદેવ મંદિર પાસે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન કરાયું હતું। અગ્નિદાહ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા નિસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્ય ન્યાસ જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરાય છે। તો વર્ષ 2016થી આ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશો ફોટાનું શનિવાર તારીખ 13મી જાન્યુઆરીના રોજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 21મીએ ડાંગ જિલ્લામાં દરિદ્ર નારાયણને બ્રહ્મભોજન કરાવનાર હોવાનું પણ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર, સોમનાથ સોસાયટી, સોશિયો સર્કલ, ઉધના સોશિયો સર્કલ પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે, શોધખોળ કરતા આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય, જે આ પોતાના માધ્યમથી એમના સ્વજનોને શોધવા માટે અહીં આવે છે અને શોધતા શોધતા આજે એક ભાઈના ફાધરની 2.5 વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા, તેમના ફાધરની ઓળખ આજ રોજ થઈ છે, જેનો અમને ઘણો આનંદ થાય છે। मेरे पिताजी लापता थे ना, उन्हीं को देखने के लिए आया था मैं, तो मतलब 95% पूरा मैच हो ही गया है। अब वो हो सकता है अब इन लोगों के पास कुछ कपड़े हो, कुछ हो वहाँ, तो फिर और इससे भी थोड़ा हमको थोड़ा कंफर्म हो जाएगा कि भाई पिताजी यही है। कितने साल से लापता थे और आज क्या महसूस कर रहे हो? ये फोटो और वो सब 95% संतुष्टि मिल रही है, क्या लग रहा है? संतुष्टि तो है ना सर, कि इतने 2-2.5 साल से ढूंढ कर रहा हूँ और अभी उनका पता मिला तो थोड़ा ऐसा लग रहा है कि अपनी थोड़ी कामयाबी, जो अपने पिताजी लापता थे, हो सकता है उनका आखिरी जो दाह संस्कार जो अपना हमारे तरफ से रहता है हम वो भी कर दे तो उनकी भी आत्मा को शांति प्राप्त हो जाए। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા મકર સંક્રાંતિમાં અન્નદાનનો મહિમા હોવાથી આ કાર્યક્રમ નિમિત્તે સવારે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન પણ આપવામાં આવ્યું હતું। અઝર કુરશી સાથે હર્ષદ સિટા।